rokas bonuč. Rokas mat varta bane. Ane varta mat filam. नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी यूट्यूब चैनल में। जो वीडियो सारो लगे तो वीडियो ने लाइक करे, चैनल ने सब्सक्राइब अवश्य करजो। मित्रों, आज आपणे वात करीशुं नेशनल एवॉर्ड मेळवनार 16 गुजराती फिल्मोनी। तेमां प्रथम फिल्म छे मेहंदी रंग लाग्यो। जे फिल्मनी अंदर राजेंद्र कुमार ने उषा किरण आपणने जोवा मळ्या हता, तेमज आ फिल्मने मनहर रश कपूरे डिरेक्ट करी हती। आ फिल्ममां म्यूजिक आप्युं हतुं अविनाश व्यासे, तेमज गीत तो लता मंगेशकर, मन्नाडे अने महेन्द्र कपूरे गाव्या हता। तेमज आ फिल्म मेहंदी ते वावी माळवे ने रंग गयो गुजरात, आ गीत खूबज लोकप्रिय अने फेमस थयुं हतुं। त्यारबाद आगली फिल्मनी वात करीए तो ते फिल्म छे नंदन वन, जे 1961 रिलीज थई हती, जेने गणपतराव ब्रह्म भट्टे डिरेक्ट करी हती। त्यारबाद त्रीजी फिल्म छे जीवी छूं तेवी, जे फिल्म 1963 रिलीज थई हती, जेने गजानंद मेहताए डिरेक्ट करी हती। त्यारबादनी फिल्म छे कसुंबीनो रंग, जे 1965 अंदर रिलीज थई हती, जेने जीके मेहताए डिरेक्ट करी हती अने मनुभाई गढवीए प्रोड्यूस करी थी। त्यारबाद फिल्म छे कंको, जे 1969 में रिलीज थी थी, जेने कांतिलाल राठौड़े डिरेक्ट करी थी। तेमज आ फिल्म में एक विधवा महिला ने स्टोरी आपणने दर्शावामां आवी थी, तेमज तेने केटली समस्याओनो सामनो करवो पड़े छे ते दर्शावामां आव्युं हतुं। त्यारबादनी छठी फिल्म छे गुण सुंदरीनो घर संसार। आ फिल्म 1972 में रिलीज थी थी, जेने गोविंद सरसियाए डिरेक्ट करी थी। त्यारबादनी सातमी फिल्म छे परसी, जे 1989 में रिलीज थी थी, जेने परवेज मेहरवाजीए डिरेक्ट करी हती। आ फिल्मनी अंदर आपणने कुरुष डेबू लीड रोल में जोवा मळ्या हता, अने आ एक बॉम्बे में रहता पारसी परिवारना छोकरानी कहानी हती। त्यारबादनी आगली फिल्म छे आठमी मानवीनी भवाई। आ फिल्म 1993 में रिलीज थी थी, जेने उपेन्द्र त्रिवेदीए डिरेक्ट करी हती। तेमज उपेन्द्र त्रिवेदी, अनुराधा, कल्पना दीवान, रमेश मेहता वगैरह कलाकारो आ फिल्मनी अंदर जोवा मळ्या हता। तेमज आ फिल्म पन्नालाल पटेलनी नॉवेल मानवीनी भवाई उपरथी बनावामां आवी हती, अने आ फिल्मनी अंदर छप्पनिया दुकाळनी कथा वर्णवामां आवी हती। त्यારબાદ નવમી ફિલ્મ છે ધ ગુડ રોડ, જે 2013ની અંદર રિલીઝ થઈ હતી, જેને જ્ઞાન કોરિયાએ ડિરેક્ટ કરી હતી। આ ફિલ્મની અંદર આપણને એક છોકરાની કહાની દર્શાવવામાં આવી હતી, જે તેના મા બાપ સાથે કચ્છમાં ફરવા આવે છે અને ખોવાઈ જાય છે, તેમજ તે ટ્રકમાં જાય છે અને ટ્રક ડ્રાઈવર તેને કઈ રીતે સાચવે છે। આ ફિલ્મ 20 ફિલ્મોને પાછળ છોડી આ ફિલ્મને ઓસ્કર માટે પણ મોકલવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ ઓસ્કર માટે સિલેક્ટ નહોતી થઈ। ત્યારબાદની દસમી ફિલ્મ છે રોંગ સાઈડ રાજુ, જે 2016 આવી હતી। આ ફિલ્મને નિખિલ મુશાળાએ ડિરેક્ટ કરી હતી, જેમાં પ્રતિક ગાંધી, ક્રિમ્બિયા, આસિફ બસરા વગેરે કલાકારો જોવા મળ્યા હતા, અને એક હિટ એન્ડ રનની કેસની કહાની દર્શાવતું હતું। ત્યારબાદની ફિલ્મ છે ટ, આ ફિલ્મ 2017ની અંદર રિલીઝ થઈ હતી, જેમાં નસરુદ્દીન શાહ તેમજ ત્રણ બાળકોની કહાની દર્શાવવામાં આવી હતી, અને કેવી રીતે ઠોઠ બાળકોને ભણવામાં રસ નથી હોતો અને તેઓ ભણવામાં રસ દાખવવામાં આવે છે, તે કહાની આ ફિલ્મ દર્શાવતી હતી। ત્યારબાદની ફિલ્મ છે રેવા, આ ફિલ્મ 2018ની અંદર રિલીઝ થઈ હતી, અને આ ફિલ્મને રાહુલ મુંજરિયા અને વિનીત કનોજીયાએ ડિરેક્ટ કરી હતી। ત્યારબાદની ફિલ્મ છે એલારો, જે 2019ની અંદર રિલીઝ થઈ હતી, જેને બેસ્ટ ફ્યુચર ફિલ્મ અને 13 જ્યુરીનો એવોર્ડ મળ્યો હતો, જેને અભિષેક શાહે ડિરેક્ટ કરી હતી। ત્યારબાદની ફિલ્મ છે રક્તબીજ, આ ફિલ્મ 2022ની અંદર રિલીઝ થઈ હતી, અને આ ફિલ્મે પણ નેશનલ ક્ષેત્રે ખૂબ જ ઘણા એવોર્ડ મેળવી ભારતનું નામ રોશન કર્યું હતું। ત્યારબાદની ફિલ્મ છે, આ ફિલ્મ પણ 2022ની અંદર રિલીઝ થઈ હતી, દિવસ સ્વપ્ન। આ દિવસ સ્વપ્નને કેડી ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને 52 એવોર્ડ જીત્યા હતા, તેમજ 35 નોમિનેશન મેળવ્યા હતા। ત્યારબાદની ફિલ્મ છે છેલ્લો શો, જેને જાણીતા ડિરેક્ટર એવા પાન નલીને ડિરેક્ટ કરી છે। તેમજ આ ફિલ્મમાં આપણને પાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રીચા મીના વગેરે કલાકારો જોવા મળ્યા છે। તેમજ આ એવી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેને ઓસ્કર માટે નોમિનેશન કરવામાં આવી છે। તેમજ આ ફિલ્મના લીડ એક્ટર એવા પાવિન રબારીને ઇન્ટરનેશનલ પ્રેસ એકેડમી દ્વારા બેસ્ટ બ્રેકથ્રુ એક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। તો મિત્રો, આ ફિલ્મોમાંથી તમને કઈ ફિલ્મ ગમે છે તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો, તેમજ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। જય હિન્દ, વંદે માતરમ।